તો રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ આજે ઉમેદવારી નોંધાવી છે. પરેશ ધાનાણી જે કોંગ્રેસના ઉમેદવાર છે, પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન કરવામાં આવતા આ પરેશ ધાનાણીએ પણ ફોર્મ ભર્યું છે. તેમણે દાવેદારી કરી છે. પરેશ ધાનાણી વિશ્વકર્મા મંદિર અને કબા ગાંધીના ડેલામાં તેઓ દર્શન કર્યા અને ભગવાનના તો વિજય મુહૂર્તમાં પરેશ ધાનાણીએ આજે ફોર્મ ભર્યું છે. ક્ષત્રિયોના વિરોધ બાદ ધાનાણીએ ચૂંટણી લડવાનું મન બનાવ્યું હતું અને ત્યારબાદ હાલ વિજય મુહૂર્ત બહુમાળી ચોક ખાતે સભા સંબોધીને ધાનાણીએ ઉમેદવારી પત્રક ભર્યું છે. આ સીધા દ્રશ્યો રાજકોટથી, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા ક્ષત્રિયો સામેનો જે વિરોધ હતો અને વિરોધ બાદ પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા અને કોંગ્રેસ તરફથી તેમણે આજે ઉમેદવારી પત્રક ભર્યું છે. વિજય મુહૂર્તમાં 12:39 એ સમય જે વિજય મુહૂર્ત હોય છે અને તેમાં જ આજે તેમણે પણ ફોર્મ ભર્યું છે. તો આજે ઉમેદવારી પત્ર ભરવાનો દિવસ અને ત્યારે ભાજપની સાથે કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓ ઉમેદવારી પત્રક ભરવા પહોંચ્યા છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી પત્ર ભર્યું. મધ્યમ વર્ગી ખેડૂતના દીકરાને કાર્યકર્તાને આશીર્વાદ આપવા આવ્યા છો, આપ સૌનો હૃદયથી આભાર માનું છું. મારા રંગીલા રાજકોટની ભૂમિને વંદન કરું છું. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, માનની જગદીશભાઈ, માનની સિદ્ધાર્થભાઈ, માનની સુદાનભાઈ સહિત બધા જ હાકમ જેવા આગેવાનો બેઠા છે, બધાને ઓળખું છું. કારણ કે ઘણા વર્ષો કાર્યકર્તા બની આપ સૌની વચ્ચે કામ કરવાનો અવસર મળ્યો. પણ આજ ઇન્ડિયા ગઠબંધનના સૌ સન્માનની હાકમ જેવા આગેવાનો, મુરબ્બીઓ, મારા સારથીઓ, વહાલા પત્રકાર ભાઈઓ, આપ સૌ જાણો છો કે આજ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પેલા તબક્કાનું આજ મત એ પેટીમાં પુરાયો છે અને બીજી તરફ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં શાસકોનો અહંકાર સતત અને સળંગ સાતમા આસમાને પહોંચી ગયો છે. ત્યારે આ રાજકોટમાં ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપીને ઈરાદાપૂર્વક રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચનારા એ ભારતીય જનતા પાર્ટીના લોકો ગુજરાતના ભવિષ્યમાં ધકેલાઈ જનારું જે મારું યુવાધન છે ને, એને બચાવવા માટે, એની આવતીકાલને બચાવવા આપણે આજ સૌ ભેગા થયા છે. કોઈ કીધું કે પરેશભાઈ તું નાના કરતા હા કરી બેઠો. મેં કીધું હા, હું કોંગ્રેસનો કાર્યકર્તા છું અને જ્યારે જ્યારે આ દેશની દીકરીઓ ના દામન ઉપર કોઈ દાગ લગાડવાનો પ્રયાસ કરે ને, ત્યારે મારે ઈ સભાની અંદર ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ નથી બનવું. બાપ કે દીકરીઓના દામન ને દાગ લગાડે ને તો ભગવાન કૃષ્ણનો સાર, ભગવાન રામ જીવનની મર્યાદા, ભગવાન કૃષ્ણ જીવન જીવવાની કળા અને રામ ભગવાને ચીંધેલી મર્યાદા જ્યારે કોઈ ઓળંગે ને ત્યારે જ મહાભારત થાય. આજ ભારતીય જનતા પાર્ટીએ આ રાજકોટના રણ મેદાનમાં મહાભારતને નોતરું આપ્યું છે. ત્યારે ગીતાનું જ્ઞાન લઈ અને મારી માતા કુંતાએ અભિમન્યુને બાંધી રાખડી, દેવી શક્તિએ આ દીકરાને રાખડી બાંધી છે. એક અભિમન્યુ હાથમાં કોઠે અટવાઈ ગયો તો, સાહેબ હું તો 2002 માં દૂધ પીતા પીતા અમરેલી વાળાએ મને જીતાડ્યો અને આજ 22 વર્ષ વીતા આ રાજકોટ મારા સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય. બાપ એક દૂધ પીતા છોકરાને અમરેલી વાળાએ વિધાનસભામાં મોકલો તો હવે તો 22 વર્ષે છાછ પણ ફૂકી ફૂકીને પીવ. આ રાજકોટનું પાદર મને આ દેશની સંસદમાં રાજકોટનો અવાજ બનવા મોકલશે એવો મને વિશ્વાસ છે. બપોરનું ટાણું છે. આજ 19 એપ્રિલે